हेलो फ्रेंड्स, प्रवीण आयल्स किचन यूट्यूब चैनल में आपनो स्वागत छे। जय श्री कृष्ण एंड जय मुरलीधर। मित्रों, आजे आपणे बनावीए छे स्वीट બ્રેડ બોલ। મિત્રો, સ્વીટ બ્રેડ બોલ બનાવવા માટે આપણે આટલી વસ્તુની જરૂર પડશે। આ મેં દ્રાક્ષ લીધી છે, એને મેં આવી રીતે કટ કરેલી છે। આ મેં ચીકુને પણ આવી રીતે કટ કરેલું છે, અને મેં સફરજન લીધું છે ને, અત્યારે આપણે હવે કટ કરીશું। એમાંથી જો વેલું આપણે એને સુધારી લઈએ તો પછી આ પીળું થઈ જાય। અને આ દાળના દાણા લીધેલા છે, અને આ કાજુ બદામ અને પિસ્તાનું મેં કતરણ કરેલું છે। આ ટૂટી ફ્રૂટી છે, આ સંચર પાવડર છે। તમને એવું લાગશે કે અમારી સ્વીટમાં પાછું સંચર, તો થોડુંક આપણે સંચર એમાં નાખીએ તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે। અને આ આપણે ચેરી લીધેલી છે, અને આ રબડી છે, મીઠી, આ મીઠી રબડી છે। આની રેસીપી તમારે જોવી હોય તો આપણી ચેનલમાં મળી જશે। અને આપણે આ બ્રેડ લીધેલી છે, આટલી આપણે બ્રેડ લીધેલી છે, અને આપણે આ દૂધ લીધેલું છે। તો મિત્રો, આ મેં સરસ ઝીણા ઝીણા સફરજનને પણ સુધારી લીધેલું છે। તો હવે આને આપણે બધું સાઈડ ઉપર મૂકી દેશું મિત્રો। હવે આ કટિંગ બોર્ડ આપણે લઈ લેશું, હવે આપણે આ બ્રેડ લીધેલી છે। આપણે આ બ્રેડમાં જે આ બ્રાઉન કલરનો જે ભાગ છે એને આપણે કાઢી લેવાનો છે। તમે ચપ્પુની મદદથી અથવા કાતરની મદદથી આવી રીતે કાઢી શકો છો। આવી રીતે બધો આપણે કાઢી લેશું। તો મિત્રો, હવે આપણે આ બ્રેડને બધે આવી રીતે બ્રાઉન ભાગ જે હતો એ કાઢી નાખ્યો છે, અને હવે આપણે આ બ્રેડને આવી રીતે વેલણથી આપણે વણી લેવાની છે મિત્રો। આવી રીતે સરસ વેલણું આવી રીતે ફેરવી લેવાનું છે આપણે આ બ્રેડ ઉપર બધે। બ્રેડ નાની હોય કે મોટી હોય, એ જેવી આપણે આપણે અનુકૂળ હોય એ પ્રમાણે આપણે લેવાની છે મિત્રો। આવી રીતે આપણે બધી બ્રેડને હવે કરી લેશું। થોડીક પતલી થઈ જાય આનાથી આવી રીતે બ્રેડ। અને મિત્રો, આપણે આમાં બ્રેડ લઈએ એ ફ્રેશ બ્રેડ લેવાની છે મિત્રો। મિત્રો, આવી રીતે મેં બધી બ્રેડને વણી લીધેલી છે। તો હવે આ બ્રેડને આપણે સાઈડ ઉપર રાખી દઈશું, અને આ બોલમાં આપણે જે આ ફ્રૂટ સુધારેલું છે એ બધું એમાં જવા દઈશું। પહેલાં સૌથી પહેલાં આપણે આ સફરજનને જવા દઈશું। પછી આ દ્રાક્ષને જવા દઈશું, પછી આપણે આ ચીકુને જવા દઈશું। ફ્રૂટ તમે તમારા પસંદગી પ્રમાણે નાખી શકો છો, હજી તમને આમાં બીજા ફ્રૂટ વધારે ભાવતા હોય તો તમે એ વધારે નાખી શકો છો, આમાંથી ઓછા પણ કરી શકો છો। આવી રીતે આ દાડમને પણ એમાં જવા દઈશું, અને થોડા ગાર્નિશ માટે રાખી દઈશું। હવે મિત્રો, આપણે આ બધા સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે। બ્રેડ બોલ ખાવામાં બહુ સારા લાગે છે, આવી રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે। અને થોડું આપણે આમાં સંચર નાખી દઈશું, ચૂટકી એક છે, હાફ ટીસ્પૂન, એનાથી પણ થોડું ઓછું છે, એને પણ આમાં સરસ મિક્સ કરી લેશું। હવે આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું, અને હવે આપણે આ દૂધ લીધેલું છે, હવે આપણે આ દૂધમાં આ બ્રેડને આવી રીતે ડૂબાડી દેવાની છે। પછી આવી રીતે દૂધને દબાવીને કાઢી નાખવાનું છે, આવી રીતે। હવે આપણે આમાં તૂટી જાય તો કંઈ ચિંતા નહીં કરવાની, તો પાછું સરસ બધું આપણો બોલ વરી જશે। આવી રીતે આમાં ફ્રૂટ આપણી બ્રેડ જેવડી હોય એ પ્રમાણે આપણે આને વારી લેવાનું છે।
આવી રીતે આપણે વાળી લઈશું અને થોડુંક દૂધ દબાવીને કાઢી નાખવાનું છે. દૂધ આમાં નહીં રહેવા દેવાનું. પછી આવી રીતે આપણે બોલ વાળ લેવાના છે. હવે આપણે આ જે ગાર્નિશ માટેની ડીશ છે એમાં જ આપણે જવા દેશું. આ પ્લેટ જે લેવાની છે એમાં જ આપણે જવા દેશું સીધું. આવી રીતે આપણે બધા બનાવી લેશું. મિત્રો, આપણા આ બ્રેડ બોલ તૈયાર થઈ ગયા છે અને આપણે આ રબડી છે. હવે પછી આપણે આવી રીતે આને આ રબડીને આમાં જવા દેવાની છે. મીઠી રબડી બહુ સરસ આમાં લાગે છે, ખાવામાં પણ બહુ સારી લાગે, એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આપણી ચેનલમાં તમને મળી જશે આ મીઠી રબડી. તો મિત્રો, હવે આપણે આને રબડીને પણ આમાં જવા દીધી છે અને હવે આપણે આ ડ્રાય ફ્રૂટથી આને ગાર્નિશ કરી લેશું. અત્યારે ખૂબ ગરમી પડે, ગરમીમાં તમને આ ખાવામાં ખૂબ મજા આવશે. હવે આ દાડમના દાણાને પણ આમાં જવા દઉં છું. આ ટૂંકા સમયમાં બની જાય છે. હવે આ ટૂટી ફ્રૂટી છે એને પણ એમાં જવા દઉં છું. હવે આપણે આ ચેરીને એમાં રાખી દઈશું. તો મિત્રો, આજની આ રેસીપી સ્વીટ બ્રેડ બોલ તૈયાર થઈ ગઈ છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને હજી સુધી તમે મારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. અને ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ જય મુરલીધર.